તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસને સામેલ કર્યા વગર પરસ્પર સંમતિથી નવો મોરચો બનાવ્યો છે બંને ટોચના નેતાઓ તાજેતરમાં કોલકાતામાં મળ્યા હતા મમતા બેનર્જી આવતા અઠવાડિયે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજું જનતા દળના વડા નવીન પટનાયકને પણ મળવા જઈ રહ્યા છે શું છે કોંગ્રેસ વગર અખિલેશની યુક્તિ જુઓ અહેવાલ કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવની મહત્વની બેઠક થઈ ત્યારબાદ બંને પક્ષોએ કોંગ્રેસ વગર નવો મોરચો બનાવ્યો છે બેઠક બાદ અખિલેશ યાદવે કહ્યું કે કોંગ્રેસ બે હજાર ચોવીસની ચૂંટણી માટે પોતાની ભૂમિકા નક્કી કરી રહી છે બધાએ સાથે મળીને કામ કરવું પડશે કેસીઆર મમતા બેનરજી નીતીશકુમાર એમ કે સ્ટાલિન બધા ગઠબંધન માટે પ્રયાસ કરી રહ્યા છે આ પ્રયાસ સફળ થશે એવી આશા છે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને અમે ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર જાળવી રાખવાની યોજના વિશે વાત કરીશું અમે એમ નથી કહી રહ્યા કે આ ત્રીજો મોરચો છે પરંતુ પ્રાદેશિક પક્ષો ભાજપ સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા ધરાવે છે કોંગ્રેસ વિપક્ષની બિગ બોસ છે એવું માનવું એ ભ્રમણા છે બ્યુરો રિપોર્ટ જીએસ